Now after oval, oval પછી છે ના સોરી પીગ્ડ, પીગ્ડ પછી છે પોઈન્ટેડ. પોઈન્ટેડ એટલે જેની અણીદાર છે, છેલ્લે જે અણી છે. આપણે કહીએ ને શ્યામ હેડ અ પોઈન્ટેડ પેન્સિલ, શ્યામ પાસે કેવી છે? પોઈન્ટેડ પેન્સિલ છે, પોઈન્ટ વાળી પેન્સિલ છે. રોલ્ડ અપ, રોલ્ડ એન્ડ ફોલ્ડેડ ઇન ધ શેપ ઓફ ટ્યુબ. જ્યારે કાગળ લઈ અને એને તમે ગોળ ગોળ વીંટોળો છો, એના માટે જે છે વપરાય, જે તમે વીંટો છો, તો રોલિંગ કહેવાય, એટલે રોલ્ડ અપ. He rolled up the newspaper and hit her playfully. Newspaper no gold roll kari ane ene am vadyo, mariyo em. Then after comes round. Round again, jo pehla apne joyu bulbous, pachi apne joyu globular. Have simple round shape. Shape like a circle or a ball. Apan word vaprato hoy, pan amuk specific jagyaye specific word vaprata hoy. The classroom is round. Matlab classroom che e akho gold che. સ્કલ્પચર્ડ, સ્કલ્પચર્ડ એટલે જે મૂર્તિઓની અંદર આપણે બનાવેલું હોય એના માટે સ્કલ્પચર્સ વર્ડ વપરાતો હોય. સ્ટ્રોંગ કર્વડ શેપ, કેવો છે? એકદમ કર્વડ શેપ હોય અને સ્ટ્રોંગ. સ્કલ્પચર્સ જનરલી પથ્થરની મૂર્તિમાંથી, આરસ પહાણમાંથી બનતા હોય, એમ જુદી જુદી જે છે એમાંથી બનાવતા હોય. ધીસ ચર્ચ કન્ટેન્સ મેની સ્કલ્પચર્ડ ટોમ્સ. આ જે આખું ચર્ચ છે એમાં ઉપરના જે ગુંબજ બનાવેલા છે એ કેવા છે? સ્કલ્પચર્ડ વાળા છે. પછી છે સિમિલર. સિમિલર ઓબ્જેક્ટ્સ હેવ એક્ઝેક્ટલી ધ સેમ શેપ બટ ડિફરન્ટ સાઇઝિસ. એટલે સિમિલર ઓબ્જેક્ટ્સ છે તેનો શેપ એક સરખો હોય પણ સાઇઝ જુદી જુદી હોઈ શકે. એટલે સિમિલર મતલબ એક સરખું. જનરલી એક સરખું એટલે સાઇઝ પણ સરખી હોય અને શેપ પણ સરખો હોય, કલર પણ સરખો હોય, એકદમ એક સરખી વસ્તુ પણ હોય. પણ ઘણીવાર જુદી સાઇઝની પણ હોય પણ તોય કહેવાય તો એને એક જ. સપોઝ બોલ છે તો નાનો પણ હોય, મોટો પણ હોય, પણ એના માટે વર્ડ આપણે એક જ સરખો કે બોલ જ વાપરીએ એટલે એ સિમિલર કહેવાય. પોટર મેડ ફાઇવ સિમિલર પોટ્સ, પાંચ ઘડા એક સરખા બનાવ્યા. એના પછી છે સ્ટ્રેટ વિધાઉટ બેન્ડ ઓર કર્વ. સ્ટ્રેટ કોને કહેવાય? ક્યાંય સર્કલ કર્વ નથી, કાંઈ બેન્ડ નથી વળતું, કાંઈ નહીં, સ્ટ્રેટ. બરાબર. ફ્લેટ છે તો એ છે થીન અને વાઇડ. સ્ટ્રેટ છે કોઈ કર્વ વગરનું, એના માટે એ. એક્સપ્રેસ વે ઇઝ અ સ્ટ્રેટ રોડ, એમાં જ ક્યાંય ટર્ન્સ નથી આવતા, વળાંક વગરનો સીધો રસ્તો છે. પછી છે સિમેટ્રિકલ. સિમેટ્રિકલ શેપ છે ને એ જે ઓબ્જેક્ટનો એક્ઝેક્ટ શેપ હોવો જોઈએ ને એવો જ શેપ, એને સિમેટ્રિકલ કહેવાય. હવે અ સિમેટ્રિકલ શેપ ઓર ઓબ્જેક્ટ હેઝ ટુ હાફ્સ. એ શેપને કેટલા હોય? બે ભાગ હોય, બે અડધા અડધા ભાગ હોય. ધેટ આર એક્ઝેક્ટલી ધ સેમ. સપોઝ આપણો ફેસ છે, સપોઝ આપણો ફેસ છે તો ફેસને વચ્ચેથી આમ હાફ કરશું તો હાફ અને બીજો હાફ, તો એ બે સરખા સરખા છે. The face is symmetrical as both its halves are exactly the same. વચ્ચેથી હાફ, આ બાજુથી આમ બેને ભેગા કરશું તો એક સરખું થશે, તો એના માટે શું થાય? એને symmetrical word કહેવાય. Then comes tapered. Narrower at one end. મતલબ ઘણી વાર કઈ મોટી વસ્તુ હોય એ આવી રીતના રાઉન્ડ આવે પછી નીચેથી સાંકડી થતી જાય, તો એ જ્યારે નીચેથી જે શેપ સાંકડો થાય છે એના માટે વર્ડ વપરાય છે tapered. ટેપર્ડ એટલે ત્યાંથી સાંકડું થઈને આગળ વધવાનું. હવે વીવર્સ બર્ડ નેસ્ટ ટેપર્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. વીવર એટલે દરજી, દરજીડો જે ગુજરાતીમાં આપણે કહીએ ને એનું જે માળો આવે છે, એ દરજીડાનો જે માળો છે એ કેવો હોય? તો એ ઉપરથી મોટો હોય અને જમીન તરફ જાય ત્યારે એ સાંકડો થઈ જાય. એ તમે લોકોએ તો બધા એ ખ્યાલ જ હશે ને, દરજીડાનું પેલો બહુ સરસ હોય, ઘણા ડેકોરેશન માટે પણ ઘણી વાર યુઝ કરતા હોય છે, પણ એ એવી રીતે. બરાબર. પછી છે થ્રી કોર્નર. ટેપર્ડ પછી છે થ્રી કોર્નર. થ્રી કોર્નર એટલે જેમાં ત્રણ કોર્નર છે. અસા વીઝી રામ રોટ અ થ્રી કોર્ન વોર અ થ્રી કોર્નર્ડ હેટ. મતલબ એવી ટોપી પહેરી કે જેના ત્રણ ખૂણા છે. એટલે કોઈ એવી ઓબ્જેક્ટ હોય કે જેના ત્રણ ખૂણા હોય તો એના માટે વર્ડ વપરાય થ્રી કોર્નર્ડ. પછી છે થ્રી ડાયમેન્શનલ. થ્રી ડાયમેન્શનલ અને ટુ ડાયમેન્શનલ,
અત્યારે તો 3D, 4D, 5D આ વિશે તમે લોકો જાણતા જ હશો. આપણે અહીંયા અત્યારે બે આવશે, 3D અને 2D. 3D કે જે ફ્લેટ બટ એબલ ટુ બી મેઝર્ડ ઓર ઇન હાઈટ, ડેપ્થ એન્ડ વિડ્થ. કેવી હોય એની હાઈટ, ડેપ્થ અને વિડ્થ, આ ત્રણે ત્રણ વસ્તુ એમાં મેઝર કરી શકાય. છોટા ચેતન ઇઝ ધ ફર્સ્ટ 3D બોલિવૂડ મૂવી. છોટા ચેતન છે એ પહેલું એવું મૂવી હતું જે 3D મૂવી કહેવાય હતું, બરાબર. પછી છે ટ્વિસ્ટેડ, બેન્ટ ઇન ટુ અ શેપ ધેટ ઇઝ નોટ નોર્મલ. જ્યારે કોઈ શેપ બનાવેલું હોય એવા શેપમાં કે જે નોર્મલી આપણે જે શેપ કરતા ન હોય, એટલે ટ્વિસ્ટ કરવું, એને ફેરવવું. રામ ટ્વિસ્ટેડ હિઝ એન્કલ, મતલબ એનો જે હાથ હતો એ મચકોડ્યો. આપણે તો એને મચકોડ્યો ગુજરાતીમાં એમ કહીએ, પણ અહીંયા ટ્વિસ્ટ કરવું એટલે એને ઘુમાવવું, બરાબર.